गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 3 માં વિષય આસપાસમાં પાઠ 11 આપણા વાહનો. હવે આપણે આગળના લેક્ચરમાં વાહનોનો વિષય વાત કરી કે આધુનિક સમયમાં વાહનો કેવા હતા, પછી અત્યારે નવે જે આધુનિક યુગમાં આપણે જે વાહનો વિશે જાણીએ છીએ એવા વાહનો પહેલા લોકો શું કરતા હતા, વાહન ન હતા ત્યારે એવી વાત આપણે કરી. તો હજી આપણે વધુ જાણવું હોય તો શું કરવું પડે, તો કે મમ્મી પપ્પાને, તમારા શિક્ષકને, મિત્રને તમે પૂછો તો એ પણ બધાને એને બીજા જે વાહનો જોયા હોય એ વિશે તમને વાત કરે. તો ચાલો અહીંયા આપણે આજે એ જ કરવાનું છે. વિચારો અને લખો. તમે કોને પૂછ્યું અને તેઓનો જવાબ શું હતો એ લખવાનું છે. તો ત્યાં તમને અત્યારે કીધું છે કે પેલા મમ્મીને પૂછો, કે તમે મમ્મીને પૂછો તો મમ્મીએ તમને શું જવાબ આપ્યો, તો કે મમ્મીએ બસ, કાર, રેલવે, વિમાન વિશે જણાવ્યું. તમારા મમ્મીએ તમને જેના વિશે જણાવ્યું હોય એ તમારે લખવાનું છે. તો લખો અત્યારે બધાએ, મમ્મીએ બસ, કાર, રેલવે, વિમાન વિશે કોઈ વ્યક્તિ જતું હોય એની સાથે સંદેશો મોકલાવી દીધી,
નંબર કરતા પ્રાણીઓનો ઉપયોગ કરતા પછી અને વાહનો અત્યારે વાહનો કેવા છે તો કે અત્યારે તો આપણે મોટરસાયકલ કાર રિક્ષા સાયકલ પછી બસ રેલવે મેટ્રો ટ્રેન વિમાન હેલિકોપ્ટર સ્ટીમર ઘણા બધા વાહનો અત્યારે તો જોવા મળે છે કે તમને એમાં એક વાહન જોઈને બીજું જોવો તો બેમાં અલગ અલગ જ દેખાય એટલે કે વાહનો છે એટલે ઘણા બધા પ્રકારના તમને જોવા મળે છે તો પહેલા જે મુશ્કેલી પડતી એ મુશ્કેલી હવે વાહનો કે મુસાફરી કરવા પડતી નથી ઝડપથી ક્યાંય પહોંચવું હોય તો પણ પહોંચી શકાય છે એવા વાહનો પણ અત્યારે આપણે જોઈએ છીએ તો કે તમારા શિક્ષકે તમને વાહન અત્યારના વાહનો અને વાહન ન હતા ત્યારની વિશે વાત કરી તો ચલો હવે તમે બીજા હજી વ્યક્તિ તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિ હોય એટલે તમારે પૂછવાનું કે દાદા છે પપ્પા છે કાકી છે ભા છે મામા માસા જે તમને જે વાહનો વિશે માહિતી આપે એ તમારે અહીંયા એવી રીતે લખવાની છે અહીંયા તમે કોને પૂછ્યું એના નામ અને અહીંયા દેવાનો જવાબ શું હોય તો તે લખવાનો છે આટલું હોમવર્ક આજ તમારે જાતે કરવાનું છે ચલો હવે આપણે આગળ વધીએ બનાવી છે ને બધાને સરસ આગળ બનાવવા માટે શું જોઈએ તો કે બાકસના ખોખા જોઈએ ખાલી ઓ ભરેલા નહીં ખાલી દિવાસ રહીના બોક્સનો ઉપયોગ કરવાનો છે ચિત્રની મદદથી તમારી રમકડાની આગાડી બનાવો જે તમને પેજ નંબર 77 ઉપર જોવા મળે છે અને અહીંયા પણ તમે જો બાજુમાં જે ચિત્ર દેખાય છે કે જે દિવાસળીનું છે એમાં જો શું બદલ્યું છે તો કે પહેલા એક દિવાસળીનું આડું બોક્સ મૂકેલું છે પછી છે એક ઊભું પછી બધા પાછળ ડબ્બા બનાવેલા છે હવે તમને એમ થાય કે આ આડું ઊભું મૂકેલું તો પાછળના બધા કેમ આડા મૂકેલા તો કે એ આગળના જે દેખાતા છે એનાથી શું બનાવ્યું આપણે હા આકારનું એન્જિન બનાવ્યું જે આગળ તમે ટ્રેન જોયો હોય તમને ખબર જ હશે કે આગાડીનું જે આગળનું એક આડું ઊભું છે પછી ઊભું છે એ એન્જિનનો પેલો ડબ્બો છે અને પાછળના બધા જે ડબ્બા છે ચાલે ચાલ એ મુસાફરો માટે છે જેઓ તેમાં બેસીને મુસાફરી કરે છે અને એના જે નીચે છે એ એના જો ટાયર બનાવેલા છે દેખાય છે ને સરસ હવે આ રેલગાડીને આપણે કેમ દોડાવશું તો કે જો કોઈ છુક છુક અવાજ કરે તો તમે તરત જ કહી શકશો કે તે આગાડી માટેનો અવાજ છે કેને માટેનો અવાજ છે આગાડી માટેનો નીચે આપેલા અવાજ ઉપરથી તમે વાહનોના નામ કહી શકો એક ઉદાહરણ આપવામાં આવેલ છે જો તેમાં તમને કયું વાહનનું ઉદાહરણ આપવામાં આવેલ છે તો કે છુક 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 કઈ ગાડીનો અવાજ હોય તો એ આગાડી અને પીપ પીપ તો કે સ્કૂટરનો અવાજ હોય પછી ટપ ટપ તો કે ઘોડા ગાડીનો તો ચાલો આપણે આપણા અવાજો વિશે અવાજ પરથી કે વાહન કયું છે એ જાણીએ અને ટેક્સ્ટબુકમાં જ લખવાનું છે ચલો હવે જોઈએ આપણે નીચે આપેલા અવાજો પરથી તમે વાહનના નામ કહી શકો એક ઉદાહરણ આપવામાં આવેલ છે આપણે હમણાં આગળ જોયું હતું કે અમુક અવાજ પરથી આપણને એના વાહનોના નામ જોવાના હોય છુક છુક તો એવો અવાજ કોનો હોય આ ગાડીનો હવે પોમ પોમ અવાજ તો કે કાર એટલે કે મોટર કાર જેનો અવાજ કેવો હોય પોમ પોમ પછી ઘર ઘર એવો શું ગાજે આકાશમાં હોઈએ મ વિમાન લખો વિમાન ઘર ઘર અવાજ કોનો હોય વિમાન એના પછી પીપ પીપ કોનો હોય હ સ્કૂટર એના પછી ટપ ટપ કોનો હોય હ ઘોડા ગાડી ઘણી ઘણા એક વાર લખો ડંડી કરના ડા ઘોડા ઘણી ઘણા ગા ડંડી દેખાય ડી ઘોડા ગાડી એના પછી ટ્રેન ટ્રેન અવાજ હા સાયકલ ટ્રેન ટ્રેન અવાજ સાયકલ નો હોય ચાલો હવે આપણે અવાજો પરથી વાહનના નામ તો લખી લીધા ટેક્સ્ટબુકમાં લઈ ગયા છે ને બધાએ સરસ ચાલો હવે આ વિવિધ
વાહનોના અવાજ છે. જો બધા વાહનો એકસાથે રસ્તા પર દોડતા હોય તો કેવો અવાજ આવે? આવે ને? જો આપણા કોઈનું ઘર રસ્તાની બાજુમાં જ હોય તો આપણને કેટલો અવાજ રોજ આખો દિવસ તો અવાજ ને અવાજ, કારણ કે વાહનોના અવાજ, એના હોર્ન, એના જે ગાડીમાં હોર્ન આવે એનો અવાજ, પછી એ ચાલતા હોય એનો અવાજ, માણસો, તો કે બધાનો અવાજ આપણા ઘરમાં આવે કે ઘણો બધો ઘોંઘાટ થાય છે. શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય? હોય જ ને, કે વાહનો નીકળે તો અવાજ તો થાય જ, એટલે કે ત્યાં ખૂબ અવાજ હોય છે. વિચારોને કરો, તમે ક્યાં બધાને અવાજ સાંભળ્યો છે? તો કે જ્યાં વાહનોની ખૂબ ભીડ હોય ત્યાં આપણે વાહનોનો ખૂબ અવાજ સાંભળ્યો હોય. પછી શું તમે વધારે અવાજ પસંદ છે? કેમ તમને વધારે અવાજ પસંદ છે? તો કે ના, આપણને ખૂબ વધારે અવાજ પસંદ નથી. હા, ગીત સાંભળવા હોય એવું કંઈ હોય તો આપણને ગમે, પણ આ વાહનનો ઘોંઘાટ જેવો અવાજ જેથી આપણું માથું દુખવા માંડે એવો અવાજ આપણને પસંદ નથી. ચાલો, પછી હવે પાછળ છે એક તમને ચિત્ર આપેલું છે. આ ચિત્ર પરથી એમાં એક ઘટના આપેલી છે કે વાહનોના કેટલી વખત એક્સિડન્ટ થતા હોય, પણ અહીંયા તમને કે શું જોવા મળે છે? તો કે એક બિલ્ડિંગ છે કે જેમાં આગ લાગી છે અને ફાયર બ્રિગેડ વાળા આવ્યા છે અને તે આ આગને બુઝાવવા, એટલે કે આગને ઠારવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં ઘણા બધા માણસો અંદર ફસાયેલા છે. હવે આ માણસો ફસાયેલા છે એનો અવાજ તો થતો હોય કે નહીં? તેઓ એને આગથી ગરમી, આગથી ગરમી લાગતી હોય તો તેઓ ચીસો પાડતા હોય, બચાવો બચાવો એવો અપ્રયત્ન એવું બોલતા હોય, બહારથી કેટલાય લોકો ઘોંઘાટ કરતા હોય કે તેઓને બચાવો. તો કે આવા જ્યારે આવી ઘટના બને છે, આવો અકસ્માત થાય છે ત્યારે ઘણો બધો અવાજ થાય છે. પણ ત્યાં કયા કયા વાહનો ઊભા છે, કયા કયા વાહનો આવો અકસ્માત થાય ત્યારે આપણે ઉપયોગ માટે બોલાવવા જોઈએ, એની હવે આપણે વાત કરવાની છે. કેટલાક પ્રશ્નો આપણને આપેલા છે, એના જવાબ પણ લખવાના છે. ચાલો ચિત્ર જોઈએ અને એના જવાબ પણ લખીએ. ચાલો હવે આપણે જોઈએ ચિત્ર જોઈને જવાબ લખો. ફિલ્મ ચિત્રમાં શું જોઈ શકાય છે? પણ આ માટે આપણે ચિત્ર જોવું પડશે. તો જુઓ, અહીંયા જે ચિત્ર દેખાય છે એમાં જે મેં તમને આગળ વાત કરી હતી કે પેજ નંબર 1000 પર તમે જોઈ શકો છો, અહીંયા જે બાજુમાં ચિત્ર દેખાય છે એમાં ફાયર બ્રિગેડના લોકો આવ્યા છે. બિલ્ડિંગ છે એમાં ઉપરના માળે આગ લાગી છે અને ચારે તરફ ધુમાડા ગોટે ગોટા દેખાય છે. દેખાય છે તમને બધા? હવે એમાં આજુબાજુ જે લોકો છે તેઓ શું કરે છે? પહેલે એમાં અંદર જે ફસાયેલા લોકો છે એને બચાવવાનો પ્રયત્ન કરે છે અને ફાયર બ્રિગેડના બે લાઈટમેન આવ્યા છે, એ પણ શું કરે છે? તો કે પાણી છાંટીને આગને ઓલવવાની કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે અને અંદર જે લોકો ફસાયેલા છે એને બહાર લઈ આવવાનો પ્રયત્ન કરે છે. બહાર એમ્બ્યુલન્સ અને પોલીસની વાન છે જે બહાર ઊભી છે. હવે અને જેટલા લોકો છે જે બીમાર ઘાયલ થયા છે, જેઓને વાગ્યું છે કે પણ ઈજા પહોંચી છે, એને એમ્બ્યુલન્સ દ્વારા તેને શું કરવામાં આવે છે? તો કે હોસ્પિટલે ખસેડવામાં આવે છે. તો આ તમને ચિત્ર જોયું. હવે આ ચિત્ર પરથી આપણને અહીંયા કેટલાક પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે, ચિત્રમાં શું જોઈ શકાય છે? તો આપણે હવે એનો જવાબ લખીશું કે ચિત્રમાં આગ લાગેલી જોઈ શકાય છે, કે આગના લાગવાથી જે ધુમાડા બહાર નીકળે છે, ધુમાડો, એ ધુમાડો બહાર નીકળે છે તો એના ચારે બાજુ એના ગોટે ગોટા દેખાય છે. બહાર પોલીસની વેન છે, ફાયર બ્રિગેડના બે લાઈવ બોમ્બ આવ્યા છે અને એક એમ્બ્યુલન્સ છે અને તેમાંથી જે ફાયર બ્રિગેડ દળના જે લોકો છે એ આગ બુઝાવી રહ્યા છે, આટલું આપણને જોવા મળે છે. પછી તમે કયા કયા વાહનો જોઈ શકો છો એમાં ચિત્રમાં? તો કે આપણે એમાં ફાયર બ્રિગેડના જે લાઈવ બોમ્બ છે એ જોઈ શકીએ છીએ. બીજું તો કે પોલીસની વેન અને શું બીજું જોઈ શકાય છે? તો કે એમ્બ્યુલન્સ, આટલા વાહનો જોઈ શકીએ. હવે એના પછી હજી તમે પ્રશ્ન પૂછ્યો છે, આ બધા વાહનો કેવા કામ માટે વપરાય છે? આ બધા જે તમને જાણે જે વાહન દેખાય છે એ કેવા કામ માટે વપરાય છે? તો કે એમાં લાઈટ બોમ્બો છે, એટલે કે આગનો જે આગ બોલવા માટેનું છે, ફાયર બ્રિગેડના દળના લોકો જે વેન લઈને આવે છે એમાં પાણી ભરેલું હોય છે અને જ્યાં આગ લાગી હોય એના માટે આ વાહન વપરાય છે. પોલીસની વાત ક્યાં માટે વપરાય છે? તો કે કોઈ ગુનો કર્યો હોય અથવા તો કે કોઈને
લોકોની મદદ કરવા માટે અને સલામતી માટે આપણે એ પોલીસની વેનનો ઉપયોગ થાય છે અને એના પછી છે તો કે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સનો ઉપયોગ ક્યારે તો કે જો કોઈ વ્યક્તિને ઈજા પહોંચી હોય કોઈને વાગ્યું હોય તો એને તાત્કાલિક કે સારવાર માટે એને ક્યાં લઈ જવા હોય તો કે હોસ્પિટલ તો એ ત્યાં લઈ જવા માટે ઝડપથી પહોંચાડવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે તો આપણે હવે ચિંતામાં જોઈને એના પ્રશ્નના જવાબ તો આપણે મોઢે બોલી ગયા પણ લખવા તો પડશે ને ચાલો ટેક્સ્ટબુકમાં જ બધા એ લખવાના છે પેન્સિલ લઈ લો અને હવે આપણે જે પ્રશ્નના જવાબ આપીશું તો લખવાની શરૂઆત કરી પહેલો પ્રશ્ન ચિત્રમાં શું જોઈ શકાય છે ચિત્રમાં એક બહુમાળી મકાનમાં આગ લાગેલી જોઈ શકાય છે આગની જ્વાળાઓ અને ચોમે ધુમાડાના ગોટે ગોટા દેખાય છે લોકો બધા ચિત્રમાં એક બહુમાળી મકાનમાં લાઈટ બોમ્બો કોઈ પણ જગ્યાએ આ બધા વાહનોમાં લાઈટ
आग लागी होई अल्पविराम तो अविराम तो आग ने काबू में लेवा अने आग ने काबू में लेवा अने आग ओलवा माटे आग ओलवा माटे वपराय छे आग ओलवा माटे वपराय छे वड़ी वड़ी तेनी सीढ़ी द्वारा तेनी सीढ़ी द्वारा आगमा फसायेली व्यक्तियों ने आगमा फसायेली व्यक्तियों ने सोधी तेने बचावा माटे वपराय छे એટલે કે જે ફાયર બ્રિગેડ દળની છે ગાડી ઉપર ડ્રાઈવર ઉપર જે સીડી છે એ આગનો જો કોઈ વ્યક્તિ ફસાઈ ગયો હોય તો એને બચાવવા માટે સીડી વપરાય છે ત્રીજું બચાવવા માટે વપરાય છે પછી લખો એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ વન એમ્બ્યુલન્સ વન બીમાર અને ઈજાગ્રસ્ત બીમાર અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને બીમાર અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલમાં લઈ જવા માટે તથા પોલીસમાં લોકોની સુરક્ષા અને સલામતી માટે વપરાય છે સુરક્ષા અને સલામતી માટે વપરાય છે લખાઈ ગયું બધાને ચાલો હવે પેજ નંબર 79 પર જે તમને પઝલ આપેલું છે એટલે કે કોયડો આપેલો છે એ કોયડાના ચિત્રો તમારે એ મુજબ જે તમને એ મુજબ બોક્સમાં નંબર આપેલા છે એ મુજબ તમારે એમાં ચિત્ર દોરવાનું છે ઉપરના ભાગના પહેલા ખાનામાં જે ચિત્ર હોય અને નીચેના ખાનામાં જે તમને જે ચિત્ર આપેલું હોય એક નંબર ત્યાં એક નંબરનું ચિત્ર ગોઠવીને તમારે એ દોરવાનું છે અને હું તમને એ પણ કહી દઉં કે આ માટે ફ્રન્ટ પેજનો ઉપયોગ કરવાનો છે તમને શું જોવા મળ્યું તેનું નામ લખો હવે આખું ચિત્ર પૂર્ણ થાય ત્યારે તમને એક હાથીનું ચિત્ર જોવા મળશે એનું હાથીનું ચિત્ર અને આ હાથીનું ચિત્ર બની જાય ત્યારે બાજુમાં લખવાનું નામ એનું હાથી આટલું હું તમને કહી દઉં છું પણ આ ફ્રન્ટ પેજનું ચિત્ર કેમ પૂર્ણ કરવાનું છે તો કે જો ઉપર તમને 6 નંબરનું પહેલું ખાનું આપેલું છે ટેક્સ્ટબુકમાં બધાનું ધ્યાન પેજ 6 નંબરનું પહેલું ખાનું છે એમાં કેટલું ચિત્ર દોરેલું છે અડધું કે જે હાથીના શરીરનો એક ભાગ છે ત્યાં દોરેલું છે આ ખાનું તમને નીચેના જે ચોરસમાં જ્યાં 6 નંબર લખેલો છે ત્યાં તમારે દોરવાનું છે બાજુમાં 11 નંબરનું ખાનું છે તો 11 નંબરનું ખાનું જે આવતું હોય ત્યાં એનો એ ચિત્રમાં ઉપર જે 11 નંબરના ખાનામાં ચિત્ર દોરેલો છે એ જ નીચે 11 નંબરના ખાનામાં દોરવાનું આ રીતે તમે ચિત્ર દોરશો એટલે આખું સંપૂર્ણ ચિત્ર થઈ જાય ત્યારે હાથીનું ચિત્ર બનશે તો ચાલો આટલું તમારે આજે હોમવર્કમાં કરવાનું છે તમને બધાને મજા પણ આવશે ને તો ચાલો હવે આપણે આગળના નવા પાઠ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય